ચલો ચલો સ્ટોરી સાંભળવા જઈએ. બધા તૈયાર? એ બે ત્રણ. સ્ટોરીનું નામ છે કાકાના લગ્નમાં ચાલ્યા. લેખિકા રૂકમિણી બેનર્જી. ચિત્ર બનાવ્યું છે સંતોષ પુજારી અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે વીણા ભચેચ. પ્રકાશન પ્રથમ બુક્સ. મારા છોટુ કાકાના લગ્ન છે. લગ્ન ગામમાં છે અને અમે બધા લગ્નમાં જવાના છીએ. અમે તો ટ્રેનમાં જશું. સ્ટેશને પહોંચવામાં અમે સૌથી પહેલા છીએ. મારા બાપુજી, મારી માં, મારો ભાઈ અને હું. સામાનમાં અમારી પાસે એક મોટી બેગ અને બે નાની બેગ છે અને અમારી સાથે પાણીની લાલ બોટલ છે. હજુ ટ્રેન પ્લેટફોર્મ પર આવી નથી. લોકો તો આવતા જ જાય છે. એ બધા ટ્રેન આવવાની રાહ જુએ છે. અરે પણ કુટુંબના બાકીના સભ્યો ક્યાં છે? એ રહ્યા, મારા દાદાજી મને તો દેખાયા. એ ધીમે ધીમે ચાલે છે. અમને શોધતા હોય તેવું લાગે છે. મારા દાદીમાં એમની પાછળ જ ચાલ્યા આવે છે. મને તો તરસ લાગી. હું ઠંડુ પાણી પીઉં? મારો ભાઈ ભૂખ્યો થયો, એને ચિપ્સ ખાવી છે. માં કહે છે, થોપ જરા, હજુ તો આપણે ટ્રેનમાં બેઠા પણ નથી. તમને ભૂખ લાગે તેથી મેં મીઠાઈ લીધી છે. તરસ લાગશે તો મારી પાસે પાણી છે, પણ ટ્રેન આવવાની રાહ તો જુઓ. મારા દાદાજી પાસે સાવ નાની બેગ છે. એમની પાસે લાકડી પણ છે. મારા દાદીમાની બેગ મોટી છે. મને લાગે છે તેમાં ભાવતી વાનગીઓ ઘણી હશે. મારી જાડી માસી આવી ગઈ છે. એમના પાતળા પતિદેવ મારા માસા પણ આવી ગયા છે. એમની બેગ તો કપડાંથી ઠસો ઠસ ભરેલી છે. બંનેને ભપકો મારવો બહુ ગમે છે. અચાનક પ્લેટફોર્મ પર ઘોંઘાટ વધી ગયો. ટ્રેન આવી, ટ્રેન આવી. બધાને ટ્રેનમાં બેસવાની ઉતાવળ. અરે, પેલા પરણવા જવાના તે વરરાજા ક્યાં? છોટુ કાકા જેના લગ્ન છે. આપણે તો અહીં તૈયાર ઊભા છીએ, પણ એ સાહેબ ક્યાં? બાપુજી નીકળી પડ્યા છોટુ કાકાને શોધવા. મારા દાદાજી પણ તેમને ગોતે છે. મારી માં ચિંતામાં પડી ગઈ. ત્યાં મારી દાદી માનું મો મલકાઈ ઉઠ્યું. અરે એ છોટુ, અહીંયા આવ. છોટુ કાકા દોડતા દોડતા અમારી તરફ આવતા રહ્યા. સોરી સોરી સોરી, આમ કહેતા આવી પહોંચ્યા. અમે બધા ટ્રેનમાં ચડી ગયા ને ટ્રેન તો ઉપડી. સ્ટોરી ખતમ. મને હજી એક સાંભળવી છે. એની પછી હજી એક. અચ્છા અચ્છા અચ્છા, તમારે બી હજી સ્ટોરી સાંભળવી છે ને? તો ચલો મારી સાથે. www.books.speak.com પર. એરવાવી એરવાવી.